नमस्कार, जैसे मित्रों आप सोने हो करो छो केम छो बदा मजामा हस्ता रहो उत्साह रहते काम करो। आ वीडियो में धोरण सात गणित प्रकरण नंबर छे चार सादा समीकरणों जेनी अंदर 4.1 में आपणे दाखला नंबर 3 तरफ जवानुं छे, जेनी अंदर अलग अलग किंमत मूकवानी छे अने एने उकेलवानुं छे। अहीं आपणे पी नी अलग अलग किंमत जोईए, पी माटे किंमत लईए तो पी बराबर 0, 1, 2, 3, 4 અને અલગ અલગ કિંમત લેતા જાય તો આપણે ખ્યાલ આવે કે કઈ રીતે છે એનું સમીકરણ છે, ઉકેલ મળે છે। આપણે જોઈએ આપણી પાસે ડાબી બાજુ છે 5p + 2 = 17, પી ની કિંમત છે આપણે 0 લઈએ છીએ પહેલી વેલી। તો અહીં આપણે જોશું તો 0 કિંમત મૂકીએ તો 5 0 + 2 આ મૂલ્ય 0 થઈ ગયું તો આપણી પાસે મળ્યું 2। તો આ જમણી બાજુ થતું નથી, આ હલ થતું નથી। બીજી કિંમત જોઈએ પી બરાબર 1 તો ડાબા બરાબર પી ની જગ્યાએ આપણે મૂકશું 1 તો 5 × 5 અને 5 × 2 = 7 તો અહીં જોઈએ 17 છે તો એ પણ થતું નથી। એની પછી આપણે જોઈએ તો પી બરાબર 2 ડાબી બાજુ 5 પી ની કિંમત છે આપણે 2 લેશું અહીં કિંમત લઈએ તો 5 × 2 = 10, 10 × 2 = 12 તો એ પણ કિંમત પ્રાપ્ત થતી નથી। પછી આપણે કિંમત લઈએ 3 તો ડાબા બરાબર 5p ની જગ્યાએ આપણે લેશું 3 તો 5 × 15 = 17 તો આ જે છે એ જમણી બાજુ પ્રાપ્ત થઈ। તો અહીંયા સમીકરણનો ઉકેલ જે છે આપણે શું મળે છે, પી બરાબર 3। એ જ રીતે આપણે આ સમીકરણ માટે જોઈએ 3m - 14 = 0 અને અલગ અલગ કિંમત જોઈએ આપણે એમ ની, એમ બરાબર 0, 1, 2, 3 આ રીતે અલગ અલગ કિંમત લેતા જાય। આપણી પાસે છે પી એમ બરાબર છે પહેલા પહેલાં 0 લેશું તો 3m અને ડાબી બાજુ કહીએ આપણે તો ડાબી બાજુ 3m - 14 એમ ની જગ્યાએ આપણે 0 લઈએ 0 તો આ 0 મૂલ્ય થઈ ગયું તો આ થઈ ગયું -14 તો જે જમણી બાજુ નથી। હવે આપણે કિંમત લઈએ એમ બરાબર 1 લઈએ તો ડાબી બાજુ 3m એમ ના સ્થાને છે આપણે 1 લઈ લઈએ અને 14 છે 3 × 3 અને 14 × 3 = 11 એ પણ જમણી બાજુ નથી। એમ ની કિંમત આપણે 2 લઈએ તો ડાબી બાજુ એમ ના સ્થાને હવે આપણે મૂકશું 2 તો 3 × 2 = 6 થયા, 14 માંથી 6 જાય -8 રહેશે તો એ પણ જમણી બાજુ નથી। હવે આપણે એમ ની કિંમત છે 3 લઈએ તો ડાબી બાજુ 3 × 9 પણ -5 મળ્યા તો એ પણ એનો ઉકેલ છે નહીં। હવે આપણે કિંમત મૂકીએ 4 તો એમ ના સ્થાને હવે આપણે મૂકશું 4 તો 4 × 12 14 માંથી 12 જાય -2 એ પણ જમણી બાજુ નથી। હવે કિંમત મૂકીએ 5 તો 5 કિંમત આપણે લઈએ તો ડાબા બરાબર અહીંયા 5 મૂક્યા અહીંયા 14 મૂક્યા તો 5 × 15 = 1 તો એ પણ જમણી બાજુ ન, એમ બરાબર 6 લઈએ તો ડાબી બાજુ અહીંયા આપણે 6 મૂકીએ છીએ તો 6 × 18 = 18 માંથી 14 જાય તો 4 પ્રાપ્ત થાય છે। તો અહીં આપણે જે મૂલ્ય મળે છે એ જમણી બાજુ બરાબર થાય છે, જે કિંમત આપણે પ્રાપ્ત થઈ તો જે ઉકેલ જે મળે છે એમ બરાબર 6 પ્રાપ્ત થાય છે। નીચે આપણે વિધાનોને સમીકરણ સ્વરૂપમાં લખવાનું છે તો સમીકરણ સ્વરૂપે ફેરવીએ તો અહીંયા વાંચીએ આપણે કે એક્સ અને 4 નો સરવાળો 9 મળે તો અને સમીકરણ સ્વરૂપે આપણે લખીએ તો એક્સ અને 4 નો સરવાળો કેટલો મળે છે તો કે 9 મળે છે।
છે, x અને 4 નો સરવાળો 9 મળે છે. y માંથી બે બાદ કરતા, y માંથી બે બાદ કરતા, આપણે y માંથી બે બાદ કર્યા તો આપણે કેટલા મળે છે? 8 મળે છે. y માંથી બે બાદ કરતા 8 મળે છે. એના 10 ગણા તો એના આપણે 10 ગણા મળ્યા. 10 ગણા એ કેટલા થાય છે? 70 છે. આ સમીકરણ હવે આપ્યું છે એક સંખ્યા b, એક સંખ્યા છે b ને 5 વડે ભાગીએ, આ b ને આપણે 5 વડે ભાગીએ તો આપણે કેટલા મળે છે? 6 મળે છે. પછી આપ્યું છે t નો 3 ચતુર્થાંશ ભાગ એ 15 છે, તો 3 ચતુર્થાંશ ભાગ કરીએ t ના કેટલા મળે છે? 15 મળે છે. પછી આપણે આપ્યું છે m ના 7 ગણા, આ m એના 7 ગણા માં 7 ઉમેરતા એની અંદર 7 ઉમેરા કેટલા મળે છે? 77 મળે છે. તો 77 મળે છે. કોઈ સંખ્યા x ના 1 ચતુર્થાંશમાંથી 4 બાદ કરતા તો x એનો ચોથો ભાગ માંથી 4 બાદ કરતા કેટલા મળે છે? 4 મળે છે. તો આપણે જોઈએ y ના 6 ગણા, y ના 6 ગણા માંથી 6 બાદ કરતા, y ના 6 ગણા માંથી 6 બાદ કરતા કેટલા મળે છે? 60 મળે છે. જો તમે z ના ત્રીજા ભાગમાં 3 ઉમેરો તો z નો ત્રીજો ભાગ, ત્રીજો ભાગ એટલે 3 વડે ભાગવાનો અને 3 ઉમેરતા એની અંદર 3 ઉમેરતા કેટલા મળે છે? 30 મળે છે. તો જોઈ લો મિત્રો, ખૂબ સરળ છે. જે આપેલું છે એને તમારે સમીકરણમાં ફેરવવાનું છે. તો તમે જોયું કે ખૂબ સરળ છે, મહેનત કરતા રહો અને આ જ રીતે આગળ વધો. બસ હસતા રહો અને ઉત્સાહથી કામ કરો. જય હિન્દ.